ભરૂચમાં ફૂલબજારમાં મંદીનો માહોલ. ભરૂચમાં દીપાવલી પર્વ શરૂ થયું છતાં પણ ફૂલબજારમાં મંદી જણાઈ રહી છે, તેથી વેપારીઓને આર્થિક નુકસાનની ચિંતા સતાવી રહી છે. દિવાળી અને નવા વર્ષમાં ગલગોટાના ફૂલ, ગુલાબ વગેરેની માંગ જોવા મળતી હોય છે, પરંતુ ફૂલોના બજારોમાં આ વર્ષે કોરોનાની દહેશત અને બિયારણની અછતના કારણે વેપારીઓની હાલત કફોડી બની જવા પામી છે. ભરૂચના રેલવે ગરનાળા પર ઓવરબ્રિજની નીચે ભરાતા ફૂલ બજારમાં ભરૂચ તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો ફૂલોના વેચાણ માટે આવતા હોય છે. અહીંના ખેડૂતો અન્ય પાકની ખેતીમાં નિષ્ફળતા મળતા ફૂલોની ખેતી તરફ વળ્યા છે. દીપાવલી પર્વનો પ્રારંભ થયો છે અને બેસતા વર્ષ આડે પણ ગણતરીના કલાકો બાકી રહ્યા છે, છતાં ગ્રાહકો દર વર્ષની જેમ ઉમટી રહ્યા નથી. બિયારણની અછતથી ફૂલોની ઓછી આવક હોવા છતાં ભાવમાં પણ વધારો નથી, તેમ છતાં ગ્રાહકોની રાહ જોવી પડે છે. વેપારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે ભારે વરસાદના પગલે ફૂલોની ખેતીને નુકસાન થયું હતું, જેથી હાલ દીપાવલી પર્વના દિવસોમાં પણ અડધો અડધ ઘરાકી જોવા મળી રહી નથી, તેથી ભારે આર્થિક નુકસાનનું સંકટ માથે તોડાઈ રહ્યું છે. ભરૂચમાં આ વર્ષે ફૂલના ભાવ સારા છે, 120 રૂપિયા કિલો. ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. કોરોનાની મહામારીને લીધે ખેત એગ્રીકલ્ચર તરફથી પ્લાન્ટેશન બીજ ટાઈમ પર ના મળવાથી છોડનું વાવેતર નથી, એનાથી ઉત્પાદન ઓછું છે. એના માટે સારા ફૂલના ભાવ છે, 120 રૂપિયા કિલો હોલસેલ અને 130-140-150 રૂપિયા કિલો રિટેલ વેચાઈ રહ્યા છે. આ ગયા વર્ષે 20 રૂપિયા કિલો અમારે વેચવા પડ્યા હતા, આ વર્ષે એના કરતાં સારા ભાવ છે. ખેડૂતોને સારા ભાવ મળે છે અને વેપારીઓને બી ફાયદો છે અને સારું છે. કોરોનાના લીધે પ્લાન્ટેશન ના મળવાના કારણે ફૂલનું વાવેતર નહીં થઈ શક્યું, એના માટે ફૂલના ભાવ સારા છે. હું છેલ્લા 21 વર્ષથી ફૂલનો ધંધો કરું છું અને ફૂલ માર્કેટની અંદર આ વર્ષે કોરોના મહામારીના હિસાબે જે લોકોને જે રોપા જે મળવા જોઈએ બીજ એ મળ્યું નથી, તરું લેટ આવેલા છે, એના હિસાબે ફૂલની જરા થોડી અછત છે. ઘરાકી બહુ એ છે, ડીમ છે, લોકો હજુ આવતા નથી કારણ કે કોરોનાની હજુ લોકોને ઢાક લાગે છે.